આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જામનગરમાં મુખ્યમંત્રી શ્રીની લાભાર્થીઓ પ્રત્યેની સંવેદના. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વંચિતો, મહિલાઓ, ખેડૂતો, દિવ્યાંગો, બાળકો, દરેક વર્ગના લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલવારી બની છે. આ યોજનાઓની મળી રહેલી ફળશ્રુતિ અને લાભાર્થીઓના મળી રહેલા પ્રત્યુત્તર જાણવા મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં પાલક માતા પિતા યોજનાના લાભાર્થીઓ બાળકો રીના વિનોદભાઈ મકવાણા અને દર્શન રમેશભાઈ લાવડિયાને મળી મુખ્યમંત્રીશ્રીએ વાતચીત કરી બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. સાથે જ કિસાન સૂર્યોદય યોજના તેમજ મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓએ પણ મુખ્યમંત્રીશ્રીનો યોજનાઓના લાભ બદલ આભાર માન્યો હતો. પ્રતાપ ચાઉ, સ્પીડ ન્યૂઝ 17, જામનગર. આજે જામનગર ખાતે 578 કરોડ રૂપિયાના વિકાસના કામો એના ખાતમુહૂર્તે લોકાર્પણ થયા છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ 3.5 કિલોમીટર 198 કરોડના ખર્ચે જામનગરમાં બનવાનો છે. 7 રસ્તા એના ઉપર બધા ઓવરબ્રિજો બનશે અને સૌથી મોટો ઓવરબ્રિજ હશે. સાથે સાથે મેં જાહેરાત કરી છે કે ગુજરાતમાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ, કે જેમાં રમતવીરોની ગોલ્ડન મેમરીઝ એટલે કે યાદગાર સંસ્મરણો, એ જામનગરમાં બનશે. એનું નામ સર રણજીતસિંહજી સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનશે અને એમાં બધી રમતોના રમતવીરોને આપણે એનું સંસ્મરણને અંદર સંઘરીને ભવિષ્યની યુવા પેઢી એમાંથી પ્રેરણા લે એવું ભવ્ય સ્પોર્ટ્સ મ્યુઝિયમ જામનગરમાં બનશે. આવતીકાલથી સમગ્ર દેશભરમાં વેક્સિન આપવાનું ચાલુ થશે. ગુજરાતમાં 161 જગ્યાએ વેક્સિન કાલે અપાશે. પહેલા રાઉન્ડમાં ડૉક્ટરો, હેલ્થ કર્મચારીઓને આ વેક્સિન અપાશે. પછી જેમ જેમ વેક્સિનેશનનું કામ ચાલુ થઈ જશે પછી બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ અને ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાશે. કાલે અલગ અલગ જગ્યાએ આગેવાનો બધા હાજર રહેશે, મંત્રીઓ બધા હાજર રહેશે. વેક્સિન જે પ્રાપ્ત કરશે એને રાજ્ય સરકાર તરફથી મેં વેક્સિન લીધું છે એવો બિલ્લો એમને લગાવવામાં આવશે, જેથી કરીને બીજા લોકો પણ એ જોઈને પ્રેરિત થાય. વેક્સિન ભારત સરકારે જાહેરાત કરી છે મુજબ સંપૂર્ણ સુરક્ષિત છે, કોઈ અફવા કે ભ્રમમાં ફેલાય નહીં, અને કોરોના સામે આ સિવાય બીજો ઇલાજ પણ નથી. એટલે બધાને આપના માધ્યમથી આજે વિનંતી કરું છું કે જે જે કેટેગરી વેક્સિનમાં જેમનો વારો આવે છે એ બધા લોકો ઝડપથી ચુસ્તતાપૂર્વક અવશ્ય વેક્સિન લઈ લે એવી રાજ્યના મુખ્યમંત્રી તરફથી હું જાહેર જનતાને અપીલ કરું છું. આવતીકાલે હું ને નીતિનભાઈ અમદાવાદ સિવિલમાં હાજર રહેવાના છીએ. વડાપ્રધાન લાઈવ બધા કાર્યક્રમમાં જોડાવાના છે અને કાલનો દિવસ કોરોના હરશે, ભારત જીતશે, ગુજરાત જીતશે એનું એક મોટું ચરણ એ કાલે ત્યાં આગળ શરૂ થશે. ચારે ચાર મહાનગરોમાં યથાવત 10 વાગ્યા પછી કર્ફ્યુ આગામી 15 દિવસ માટે પણ ચાલુ રહેશે. આ સ્પષ્ટ વાત છે, કોઈ છૂટછાટ આપણે આપતા નથી. એટલા માટે કે ખૂબ કેસો કંટ્રોલ થઈ રહ્યા છે, થોડીક ધીરજ અને થોડો સહકાર લોકો આપે પછી જેવું આપણે લાગશે ત્યારે અમે યોગ્ય નિર્ણય કરીશું.